પૂર્વ એમએલએ કમાભાઈ રાઠોડે ભાજપમાં પુનઃપ્રવેશ કર્યો છે કમલમમાં પાટીલ સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું છે કમાભાઈ સાથે ઘણા આગેવાનોએ પણ કેસરિયા કર્યા કમાભાઈ રાથોડ ભીખાભાઈ પટેલ મહેશ પટેલ પૂર્વ ધારાસભ્ય છે પાર્ટીમાં એ ગરીબ ખેડૂતના ઘરે જન્મ લઈ ગરીબો કિસાનો શોષિતો પીડિતો દલિતો માટે કામ કરતો 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 દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈના માર્ગદર્શનથી જ્યારે દેશ શોષિતો પીડિતો વંચિતો આદિવાસીઓ દલિતોના વિકાસ માટે કાર્ય કરી રહ્યા હોય તો આ તરફ હાર્દિક પટેલે વિધાનસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે હાર્દિક પટેલે જનતાની સેવા કરવા માટે ચૂંટણી લડીશ તેવું કહ્યું છે ચૂંટણી લડવી મારો ઉદ્દેશ્ય નથી તેવું પણ કહ્યું છે હાર્દિક પટેલે અને સાથે જ હાર્દિક પટેલે લોકોનો આભાર પણ માન્યો છે નથી સુપ્રીમ કોર્ટનો નિર્ણય મને ન્યાય આપવા માટેનો છે અને ચૂંટણી પ્રક્રિયા એ મારો ઉદ્દેશ પણ નથી ગુજરાતના લોકોનું સારું કામ કરવું એ મારો ઉદ્દેશ છે અને મને ચોક્કસ એ ભરોસો છે કે આવનારા દિવસની અંદર ગુજરાતના લોકોનું વધુ સારું કામ કરીશું તો જે કામ વગર સત્તાએ કર્યું છે જે કામ વગર ધારાસભ્ય પદે કર્યું છે એ કામ આવનારા દિવસમાં વિધાનસભાની અંદર જઈને જો કરવાનું હશે તો નિશ્ચિત રૂપે સારું કામ કરી શકીશું ફ્લોર હોય કે પાર્લામેન્ટનો ફ્લોર હોય

ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી આ બેઠકમાં હિંમતનગર અને ખંભાતમાં જે હિંસા થઈ છે તે હિંસા મામલે ચર્ચા થઈ સાથે જ આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને પણ તેમના કાર્યક્રમને લઈને પણ ચર્ચા થઈ તો કેબિનેટની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે ચર્ચા થઈ છે